तो राज्य सरकार अनेक प्रजा कल्याणकारी योजनाओ अमल में मूकी रही है तेवामां केटलाक बाबूओनी बेदरकारी कारण सरकारनो हेतु सिद्ध थई शकतो नथी। तेवो ज एक किस्सो छोटाउदेपुर पशु चिकित्सालय खाते जोवा मळी आव्यो हतो, जेमां अनेक पशु मालिको पोताना पशुनी सारवार माटे आव्या हता, परंतु डॉक्टर साहेब गैरहाजर होवाथी लोको असमंजसमां मुकाया हता। दवा लेवाय तो शुं कीधुं अहीं आपे छे? कोण आपे छे दवा? પ્રજાજન આવેલા છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે ભાઈ તમારું? ખીમજીભાઈ નારસિંહ ભાઈ। હા, શું કરવા આવ્યા છો દવાખાને? અહીંયા ઢોર દવાખાને ખાલી બળગે માંદો છે, એની દવા લેવાય છે, બે દિવસનો માંદો છે એટલે આવ્યા। એક દિવસ ફોન કર્યો તો રગ્યા પર છે કે સાહેબ નહીં, કોણ દવા આપે? અમને કે દવા લઈ જવી પડે, અહીં હેર કોઈ નહીં કે એટલે કોણ છે અહીં હાજર? કોણ છે? કોઈ નહીં, એ પટાવાળા ઇતર છે, દવા ડૉક્ટર નથી, ડૉક્ટર નથી એટલે અહીં કહે કે હવે ગોળી ત્રી જડશે એમ કે અંજી શર્મી કાળો કોઈ તૈયાર નથી। રાજ્યની સંવેદનશીલ સરકાર છેવાડાના માનવી સુધી સરકારના તરાક દરેક લાભો પહોંચે તેની સતત ચિંતા કરતી હોય છે અને અનેક પ્રજાના કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકતી હોય છે, ત્યારે તેની અમલવારી કરવામાં ક્યાંક ને ક્યાંક બાબુના બેદરકારીના કારણે અનેક પ્રજાને તેનું ભોગ બનવું પડતું હોય છે। તેવો જ એક કિસ્સો છોટાઉદેપુર ચિકિત્સાલય ખાતે હાલ આપણને જોવા મળી રહ્યો છે। આપ તસવીરોમાં જોઈ શકો છો તે પ્રમાણે આ છોટાઉદેપુર ખાતે આવેલ પશુ ચિકિત્સાલય છે, ત્યાં અનેક પશુ માલિકો પોતાના પશુઓના સારવાર માટે આવ્યા છે, પરંતુ ત્યાં ડૉક્ટરની ગેરહાજરીના કારણે તેઓને દુવિધામાં મુકાયા છે કે હાલ કોની જોડે તેઓ સારવાર કરે। વાત ત્યાં છે નવાઈની કે આ જે પશુ ચિકિત્સાલય જે છે તે છોટાઉદેપુર જિલ્લા સેવા સદન કે જ્યાં કલેક્ટર બેસે છે તેના વોકિંગ ડિસ્ટન્સ ઉપર જ આવેલું છે, ત્યારે જ્યારે કલેક્ટર જ્યાં બેસતા હોય તેની બાજુમાં જ આવેલું જો પશુ ચિકિત્સાલયમાં આવી દશા હોય તો આ છોટાઉદેપુર પંથકમાં છોટાઉદેપુર જિલ્લામાં જે વિકાસની માંગોપો કરવામાં આવતી છે તેની વાસ્તવિકતા શી હશે તેની ઉપર અનેક સવાલો હાલ તો ઊભા થઈ રહ્યા છે। તૌફિક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર।